नमस्कार विद्यार्थी मित्रों, अपनी यूट्यूब चैनल कॉमर्स लिंक में आप सबनो हार्दिक स्वागत करिए छे। धोरण 11 कॉमर्स विषय बीए एटले के वाणिज्य व्यवस्था अने संचालन प्रकरण नंबर 8 धंधाकीय मूडीना प्राप्ति स्थानों एमनी अंदर धंधाकीय मूडीना प्राप्ति स्थानों तो आपने कई कई स्थाने थी मूड़ी प्राप्त थी शके तो जनरली त्रण स्थान है इक्विटी शेर प्रेफरेंस शेर अने नफानू पुनः रोकाण धंधा में ज करवामां आवे। तो आपणे अगाउ इक्विटी शेर अने प्रेफरेंस शेर नी वात करी चुक्या छीए। जो तमे वीडियो ना जोया होय तो अमारी चेनल पर जईने जोई शको छो। तो आपणे त्रीजी बाबतनी वात करीए, राखी मूकेली कमाणी अथवा तो नफानुं धंधामां पुनः रोकाण। तो सौ प्रथम अर्थ तरफ जईए तो के अर्थ कंपनीमां पोताना समृद्धिना समयमां वधु नफो कमाय त्यारे बधो ज नफो डिविडेंड स्वरूपे वेची देवाना बदले आ नफामांथी अमुक भाग अनामत स्वरूपे धंधामां ज राखवामां आवे छे। मतलब के कंपनी बहु सारूं एवुं काम करती होय तो एमनो नफो पण बहु सारा एवा प्रमाणमां रहेशे। तो जनरली आपणे जोयुं के जे पण शेर होल्डरो छे एमणे शेर खरीदा छे एनुं रीझन शुं? एमणे शेर खरीदा छे एनी पाछळनुं एक ए पण कारण छे के एमने शेरना बदलामां डिविडेंड जोईए छे। आपणे बेंकमां पैसा मूकीए तो आपणी शुं इच्छा होय छे के आपणने बेंकमां मूकेला पैसाना बदलामां आपणने व्याज मळे। एवी ज रीते ज्यारे लोको शेर खरीदे छे त्यारे सामान्य रीते वळતર તરીકે ડિવિડન્ડની આશા રાખે છે। તો જનરલી કંપની ડિવિડન્ડ છે નફામાંથી ચૂકવતી હોય છે। તો જ્યારે કંપનીનો સારામાં સારો સમય હોય, સારામાં સારો નફો કમાતી હોય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે આપી દેવાના બદલે અમુક રકમ જ ડિવિડન્ડ તરીકે આપશે અને બાકીની અમુક રકમ બચાવીને રાખશે। જે રીતે આપણે જે આવક કમાતા હોય એ આવકની પૂરેપૂરી ખર્ચા તરીકે વાપરી નથી નાખતા, અમુક રકમ આપણે રાખીએ છીએ બચત તરીકે। એ જ રીતે કંપનીઓ પણ પૂરેપૂરી રકમ એમના માલિકોને નથી આપી દેતી, અમુક રકમ પોતાના ધંધામાં રાખે છે। ધંધાની ભવિષ્યમાં થતી જવાબદારીઓ અદા કરવા માટે આ રાખી મૂકેલી કમાણીનું ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે તો તેને નફાનું પુનઃરોકાણ કહે છે। એટલે કે જ્યારે કંપનીને પૈસાની જરૂરિયાત પડે ભવિષ્યમાં ત્યારે એમણે બહારથી પૈસા ના શોધવા પડે, મતલબ કે કોઈ પાસેથી લોન ના લેવી પડે, ઉછીના ના લેવા પડે, કારણ કે વધારે નફો કમાયેલા હતા। તો આ બધા જ રૂપિયા આપણે ડિવિડન્ડ તરીકે નથી આપ્યા, થોડાક બચાવીને રાખ્યા છે। તો આ બચાવેલા રૂપિયા છે એનો જ તમે ફરી પાછો ધંધામાં ઉપયોગ કરી શકો છો। એટલે કે નફાનું જ આપણે ધંધામાં ફરીથી રોકાણ કરી દીધું, એટલે કે નફાનું પુનઃરોકાણ। તો આ નફાનું પુનઃરોકાણ રાખી મૂકેલી કમાણી જે આપણે નફો કર્યો હતો એમાંથી અમુક રકમ રાખી મૂકી, તો આમના ફાયદા શું? તો કે આ રકમ આપણને મંદી સમયમાં ઉપયોગી છે। બજારમાં થતા નકારાત્મક ફેરફારો તેમજ મંદીના સમયમાં આવી પડેલી મુશ્કેલીઓમાં સામનો કરવા માટે આ પ્રાપ્તિ સ્થાન ખૂબ જ ઉપયોગી છે। જેમ કે હાલની જ વાત કરી લઈએ, કોરોનાનો સમયગાળો છે, બધાની પરિસ્થિતિ વિષમ છે, બરોબર છે? એટલે કંપનીના શેર છે એ પણ હાલમાં તમે જોશો, જાણકારી હોય તો એ પણ બહુ ડાઉન જયેલા ગયા હતા કોરોનાના સમયગાળાની અંદર। મતલબ કે આવા સમયગાળાની અંદર, મંદીના સમયગાળાની અંદર દરેકને પૈસાની ખૂબ જ કટોકટી થાય છે અને તમે આવા સમયે લોન લેવા માંગો તો પણ તમને જલ્દીથી કોઈ લોન નહીં આપે, કારણ કે સમયગાળો જ ખરાબ છે। તો તમને બહારથી પણ પૈસા નથી મળવાના, પૈસાની કટોકટી છે। તો આવા સમયે બેસ્ટ છે કે આપણી પાસે રાખી મૂકેલી કમાણી હોય તો આપણે એનું ફરીથી ધંધામાં જ રોકાણ કરી શકીએ। બીજું છે ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી। ભવિષ્યની અમુક યોજનાઓ બનાવેલી હશે તો કે ધંધાકીય એકમનો વિકાસ કરવો, તમારા કાર્યને વિશાળ કરવું, વિસ્તરણ। માની લો કે તમે અત્યાર સુધી ગુજરાતમાં કામ ચલાવો છો તમારું, હવે તમને એમ થાય કે ગુજરાતમાં બહુ આપણું કામ ચાલે છે વ્યવસ્થિત, હવે આપણે મહારાષ્ટ્રમાં પણ કામ ચાલુ કરવું છે। તો મહારાષ્ટ્રમાં કામ ચાલુ કરવા માટે વધારાના પૈસા તો જોઈશે ને, બે રાજ્યમાં કામ ચલાવવું છે તો આ વધારાના પૈસા તમે ક્યાંથી લાવી શકો છો? રાખી મૂકેલી કમાણીમાંથી। તો ધંધાના વિકાસ કરવા માટે, વિસ્તરણ કરવા માટે, આધુનિકીકરણ કરવા માટે। આધુનિકીકરણ એટલે શું?
मतलब के आधुनिक यंत्रों टेक्नोलॉजी खरीदी। आपणे जाणीए छीए के टेक्नोलॉजी छे ए खूब ज मोंघी साबित थती होय छे, कारण के टेक्नोलॉजी में खर्चो बहु लागे आपणने, परंतु एनो फायदो शुं के ओछा समय में वधारे प्रोडक्शन करी शके, मतलब के ऑल ओवर आपणुं उत्पादन वधारे छे, तो आपणे आधुनिकीकरण पण करवुं जरूरी छे, तो एना माटे आपणने पैसानी जरूरियात रहेशे नवी नवी टेक्नोलॉजी खरीदवा माटे। तो आवा धंधाना कार्यक्रम माटे के तमारो धंधानो विकास करवो छे, विस्तार करवो छे, अलग अलग राज्यमां फैलावो छे, के तमारे आधुनिक टेक्नोलॉजी लावी छे, तो आवी भविष्यनी योजनाओ माटे मूड़ी बाह्य स्थानों पासेथी मेळवी पड़े, कारण के आमां वधारे मूड़ी जोईए, तो बाह्य स्थानों पासेथी तमने मूड़ी ज्यारे न मळी शके त्यारे तमारी पासे आ राखी मूकेली कमाणी होय तो तमे पोतानी रीते कार्य करी शको छो। नवी मिलकतो खरीदवा माटे उपयोगी मिलकतोना अंदाजित आयुष्यना अंते नवी मिलकतोनी खरीदी करवा माटे राखी मूकेली कमाईनो उपयोग करी शकाय। मतलब के तमे एकाउंटनी अंदर घसाराना हिसाबो भेणा छो तो तमने ख्याल हशे के आपणे कोई यंत्र लईए तो कोई यंत्रनी कोई निश्चित आयुष्य हशे। मानी लईए कोई यंत्र लीधुं ए आपणे व्यवस्थित चलावीए तो 10 वर्ष सुधी चालशे, तो 10 वर्ष पछी तो आपणे यंत्र बीजू लेवू पड़शे, तो हवे बीजू यंत्र लेवा माटे वळी पाछा પૈસાની કટોકટી સર્જે, તો આવા સમયે આપણે રાખી મૂકેલી કમાણીનો ઉપયોગ કરી શકીએ। સ્થિર ડિવિડન્ડ નીતિ, તો કે આપણે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર વગેરે બાબતો ભણી ગયા છીએ, તો ડિવિડન્ડ એટલે તમને ખ્યાલ છે કે ડિવિડન્ડ છે શેમાંથી આપીએ છીએ, નફામાંથી। કંપનીને વધારે નફો મળશે તો ઇક્વિટી શેર હોલ્ડરને વધારે ડિવિડન્ડ આપશે, કંપનીને ઓછો નફો મળશે તો ઓછું ડિવિડન્ડ આપશે, કંપનીને ખોટ કે નુકસાન થાય તો ડિવિડન્ડ ન પણ આપે। તો આવી કંપની હોય તો એના શેર ખરીદવાનું આપણે પસંદ કરીએ જનરલી ના કરીએ, કારણ કે આપણને રિસ્ક છે। તો કંપનીઓ પણ એવું વિચારે છે કે ડિવિડન્ડ સ્થિર આપીએ સ્થિર પ્રમાણમાં, એટલે જનરલી લોકો છે એ શું કરે એમની કંપનીના શેર ખરીદે, તો એ સ્થિર ડિવિડન્ડ આપવું એમના હાથમાં નથી, કારણ કે ડિવિડન્ડ તો શેમાંથી મળે છે નફામાંથી, અને નફો કોઈ દિવસ સ્થિર કે નિશ્ચિત હોતો નથી। તો કંપની એવું કરે કે જ્યારે જ્યારે નફો વધારે થાય ત્યારે ત્યારે તો લિમિટમાં જ આપે છે, પરંતુ જ્યારે જ્યારે નુકસાન થાય ત્યારે ક્યાંથી આપવા, તો કે ત્યારે પણ ડિવિડન્ડ આપશે શેમાંથી રાખી મૂકેલી કમાણીમાંથી, એટલે કે દર વર્ષે ડિવિડન્ડ કેવું રાખશે સ્થિર રાખશે। તો કંપની કેટલીક વાર સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવે ત્યારે મેં તમને સમજાવ્યું એમ કે ખોટના સમયમાં પણ ડિવિડન્ડ આપવું છે, નુકસાનના સમયમાં પણ ડિવિડન્ડ આપવું છે, તો કેવી રીતે આપી શકશે રાખી મૂકેલી કમાણીમાંથી। બોજ મુક્ત મિલકતો, રાખી મૂકેલી કમાણી માલિકીનું ભંડોળ હોવાથી મિલકતો ઉપર કોઈ બોજો ઊભો કરવો પડતો નથી। રાખી મૂકેલી કમાણી છે એ આપણી પાસે હોય તો આપણે મિલકતો ઉપર બોજો ઊભો ન કરવો પડે, મતલબ કે આપણે મિલકતો છે લોન ઉપર ના લેવી પડે, લોન ઉપર લ્યો તો એના ઉપર બોજો ઊભો થયો, કે તમે કદાચ લોન ના આપતા ના ભરી શકો તો તમારી મિલકતો છે એ જપ્ત થઈ શકે। ઉછીની મૂડી પરત કરી શકાય, રાખી મૂકેલી કમાણીમાંથી ઉછીની લીધેલી મૂડી પણ પરત કરી શકાય। માની લો કે તમે કોઈ પાસેથી ઉછીના પૈસા લઈને તમે ધંધો કરતા હતા, હવે અચાનક જ એમને પૈસા દેવાના થાય, તો અચાનક આટલી મોટી રકમની વ્યવસ્થા તમે ના કરી શકો, તો તમે આવા સંજોગોમાં શું કરશો, તો આવા સંજોગોમાં તમે એમને રાખી મૂકેલી કમાણીમાંથી પૈસાની ચૂકવણી કરી દેશો। મૂડી પડતરમાં ઘટાડો, રાખી મૂકેલી કમાણીના કારણે ધંધાકીય એકમે મૂડી મેળવવા માટે બાહ્ય પ્રાપ્તિસ્થાનો ઉપર આધાર રાખવો પડતો નથી, કે મૂડી મેળવવા માટે ખર્ચ કરવો પડતો નથી, તેથી મૂડીની પડતરમાં ઓલ ઓવર ઘટાડો થાય છે। તો કે ભાઈ મૂડીની પડતર એટલે શું, તો કે પહેલાં તો મૂડીની પડતર ક્લિયર કરીએ, તો કે તમારે ધંધો ચલાવવા માટે જે પૈસાની જરૂરિયાત છે પૈસાને જ આપણે મૂડી કહીએ છીએ। તો જનરલી મૂડી માલિકો આપતા હોય છે, કંપનીમાં કોણ આપશે, ઇક્વિટી શેર, તો ઇક્વિટી શેર હોલ્ડરો તમને મફતમાં નથી આપતા પૈસા, ઇક્વિટી શેર હોલ્ડરે પૈસા આપ્યા, ઇક્વિટી શેર ખરીદા, બદલામાં શેની ઈચ્છા રાખે છે ડિવિડન્ડની,
તો ડિવિડન્ડની જે રકમ ચૂકવો છો એ તમને મૂડી ઉપર ખર્ચો લાગ્યો, મૂડી ઉપરની પડતર થઈ. પ્રેફરન્સ શેર હોલ્ડર બહાર પાડો તો પણ એમાં ડિવિડન્ડ ચૂકવવાનું છે. લોન લેશો તો તમારે વ્યાજ ચૂકવવાનું છે. તો દરેક રકમમાં તમારે કાંઈક ને કાંઈક ખર્ચો કે પડતર ચૂકવવાની છે. તો બેસ્ટ છે કે તમારે કોઈ પાસેથી બહારથી પૈસા લેવા જ ના પડે. તો ધંધાની રાખી મૂકેલી કમાણી હોય તો તમે એ રકમનો ઉપયોગ કરી શકો અને તમારે કોઈ પૈસા બહારથી ના લાવવા પડે, એટલે કે તમારો મૂડીનો ખર્ચો ઘટી જશે, મૂડીની પડતર ઘટી જશે. નેક્સ્ટ છે માલિકીનું ભંડોળ. નફાનું પુનઃરોકાણ એ માલિકીનું ભંડોળ હોવાના કારણે વ્યાજ ચૂકવવું પડતું નથી. ઉપર જ વાત થઈ કે આપણા જ પૈસા છે, કંપનીમાં પડેલા છે, તો આપણાને આપણા પૈસાનો આપણે આપણે ઉપયોગ કરી શકીએ. તો આવા સંજોગોમાં આપણે કોઈને પણ કોઈ પડતર, કોઈ ખર્ચો કરવો પડતો નથી. તો ફાયદા હોય એમ દરેક બાબતની મર્યાદા પણ હોય છે, કારણ કે એક સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. મર્યાદાઓનો અભ્યાસ કરીએ. ઇજારાશાહીને પ્રોત્સાહન. વધુ પડતું નફાનું પુનઃરોકાણ ઇજારાશાહીને પોષે છે. મતલબ કે આ એક અન્યાય જેવી વાત થઈ ગઈ. તો એમના સંચાલકો છે હંમેશા કેવું વિચારશે કે ભાઈ રાખી મૂકેલી કમાણી તો આપણને ઘણી જગ્યાએ કામ આવે છે, તો કે ભાઈ આપણે છે ને ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ હાવ ઓછામાં ઓછું આપવું છે અને બહુ બધો નફો આપણે ધંધામાં બચાવીને રાખી મૂકેલી કમાણી તરીકે રાખવો છે, તો આ વધારાની રકમ એમની પાસે રહેશે, તો કંપનીની અંદર ઇજારાશાહી વધશે. મતલબ કે એક અથું શાસન જેવી પરિસ્થિતિ ઊભી થશે. બીજું છે સટ્ટાખોરીને ઉત્તેજન. ઘણીવાર ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવીને વધારાનો નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે, તેથી શેરબજારના ભાવ ઘટી જાય છે. આ સમયે સંચાલકો શેર ખરીદી લે અને ભવિષ્યમાં ઊંચું ડિવિડન્ડ જાહેર કરે ત્યારે શેરના ભાવ વધે, ત્યારે આવા સંજોગોમાં શેર વેચી નાખે. મતલબ કે મેં તમને કીધું હતું સંચાલકો આમાં અન્યાય કરે છે. તો સંચાલકે કેટલું ડિવિડન્ડ આપવું અને કેટલી રાખી મૂકેલી કમાણી કંપનીમાં રાખવી આ ડિસિઝન સંચાલકો કરી શકે. તો સંચાલકો શું કરે છે કે એક વર્ષે એણે ડિવિડન્ડ હા ઓછું આપ્યું અને વધારેમાં વધારે રકમ બચાવીને કંપનીમાં મૂકી દીધી. તો હવે ડિવિડન્ડ ન આપે એટલે લોકો શેર શું કરી દે, વેચવાનું ચાલુ કરી દે. વેચવાનું ચાલુ થઈ જાય એટલે શેરનો ભાવ ઘટી જાય. તો એ વર્ષે શેરનો ભાવ ઘટી ગયો એટલે સંચાલકોએ બધા જ શેર ખરીદી લીધા, જેટલા ખરીદી શકતા હતા એટલા બધા જ. અને હવે બીજા વર્ષે વધારે વધારે ડિવિડન્ડ આપી દીધું, જેટલું આપી શકાતું હતું એટલું બધું. તો વધારે ડિવિડન્ડ આપ્યું એટલે લોકો ખરીદવા માંડ્યા કે આ કંપનીમાં સારું ડિવિડન્ડ મળે છે, ચાલો ખરીદવા લઈએ. તો જેમ ખરીદી વધશે એમ શેરનો ભાવ પણ વધશે. તો શેરનો ભાવ જેવો વધશે એટલે સંચાલકો એની પાસે જેટલા શેર હતા એ બધા જ શેર વેચી દીધા. એટલે પોતે કંપનીના સંચાલકો થઈને પોતે સટ્ટો કરે છે. તો આ એક પ્રોબ્લેમ થઈ શકે છે, મર્યાદા છે. આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે મુશ્કેલ. હવે જે કંપની આર્થિક રીતે નબળી છે, મતલબ કે માંડ માંડ ચાલે છે, નુકસાન થાય છે અથવા તો નફો હાવ ઓછો થાય છે, કે નવી નવી ચાલુ થઈ છે કંપની, તો નવી નવી ચાલુ થાય એટલે નફો કરવો જનરલી પ્રોબ્લેમ હોય છે, કારણ કે બહુ ખર્ચો કર્યો હોય છે અને વેચાણ પણ વધારે ન થતું હોય, તો આવી કંપનીઓ માટે નફાનું પુનઃરોકાણ શક્ય જ નથી. કારણ કે નફો વધારે થાય તો આ રકમ એક્સ્ટ્રા કાઢી શકો. નફો જ માંડ કટોકટીમાં થતો હોય તો નફાની રકમમાંથી તમે આ રકમ ન રાખી શકો. નાના રોકાણકારોને લાભ નહીં. નાના રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમમાં રોકાણ કરતા હોય છે, પરંતુ સંચાલકો જરૂર કરતાં વધુ નફાનું પુનઃરોકાણ કરે તેથી નાના રોકાણકારોને પૂરતું ડિવિડન્ડ મળતું નથી. જનરલી આપણે શેર લઈએ, આપણી જ વાત કરીએ, આપણે કોઈ કંપનીના શેર લઈએ તો આપણી ઈચ્છા શું હોય કે આપણને વધારે વધારે ડિવિડન્ડ મળે. પણ આપણને ખબર છે કંપનીને સારામાં સારો નફો થયો છે તો આપણને ડિવિડન્ડ ખૂબ જ ઓછું મળે, તો આપણને અસંતોષ થાય, કારણ કે સંચાલકોએ શું કર્યું, ડિવિડન્ડ ઓછું આપ્યું અને રાખી મૂકેલી કમાણી વધારે રાખી. તો આવા સંજોગોમાં નાના રોકાણકારોને અન્યાય થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો, અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય
तो सब्सक्राइब करी दो अने बाजू में रहेला बेल आइकन ने प्रेस करी दो जेथी अमारा नवा वीडियो नी नोटिफिकेशन तमारा सुधी तरत ज मळी शके। आभार, धन्यवाद।